नमस्कार विद्यार्थी मित्रों, हूँ कृपल सर, आप सर्वेनु मारा आजना वीडियो नी अंदर हार्दिक स्वागत करू छू। आजे आपणे धोरण 11 एमां पण यूनिट नंबर 3 रीड नंबर 1 फीमेल्स फॉर फॉरेस्ट्री विषयनी माहिती मेळवानो प्रयत्न करीशुं। पाठને સમજતા પહેલા એના કન્ટેન્ટને જોતા પહેલા એ ટાઇટલ જે શીર્ષક અહીંયા અપાયેલું છે એ શીર્ષકને સમજવાનો પ્રયત્ન કરીએ। ફિમેલ્સ એટલે કે સ્ત્રીઓ, ફોર ફોરેસ્ટ્રી, ફોરેસ્ટ્રી અહીંયા શેના માટે છે, ફોરેસ્ટ્રી એટલે શું કહેવાય તો વન સંવર્ધન કહી શકાય, વન એટલે કે જંગલ, એ જંગલનું રક્ષણ, અને એ પણ સ્ત્રીઓ દ્વારા, અને એ સ્પેસિફિકલી શા માટે એનો ઉપયોગ થયો છે અહીંયા ટાઇટલની અંદર એ પણ આપણને આ લેશનના કન્ટેન્ટની અંદર ક્લિયર થવાનું છે। પહેલી વસ્તુ છે કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે અત્યારે જે પણ ઇકોલોજિકલ ઇમ્બેલેન્સ એટલે કે જે પર્યાવરણની જે પણ અસમતુલા સર્જાણી છે એ માત્ર ને માત્ર ડિફોરેસ્ટેશન છે, એટલે કે એ વનીકરણ જે રીતના થવું જોઈતું હતું એ ફરી વખત થયું નથી। એટલે શું થયું અને શું થવું જોઈતું હતું, આ બે પ્રશ્નો તો થવા જોઈએ। તો પહેલી વસ્તુ છે કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પૃથ્વીની ઈર્તગીર્ત એટલે કે પૃથ્વીના ફરતે એવું ગાઢ જંગલ હતું, એક એવું ગ્રીન કવર ઓફ અર્થ એવું કહી શકાય, તો કે એ પૃથ્વી પર જાણે કે લીલોતરી છવાયેલી હતી, પણ એ લીલોતરી જે છે એને આપણે આપણા પોતાના સ્વાર્થ અને સ્વાર્થી હેતુઓને સિદ્ધ કરવા માટે આપણે એને કટ કરી નાખ્યું, અને એ કટિંગ કર્યું, અને કટિંગ કર્યું ચલો વાંધો નહીં, પણ ફરી પાછું એને પણ વાવવું જરૂરી હતું, એની માવજત જરૂરી હતી, જેથી કરીને જે બેલેન્સ ખરેખર રહે અને રહેવું જોઈએ એ પ્રકારનું બેલેન્સ રહે, તો આ પ્રકારની મુશ્કેલીઓ જે અત્યારે આપણે કદાચ ફેસ કરી રહ્યા છીએ એ પ્રકારની ફેસ ન કરવી પડે, એવો આ લેશન આપણને શીખવે છે કે હવે પછી આપણે આ પ્રકારની જે પણ ભૂલો કરી છે એનું રિપીટેશન ન થવું જોઈએ, અને હવે જે પણ ભૂલ આપણા ધ્યાન પર આવી છે એ ભૂલને પણ આપણે ડિલીટ કરીએ, અને આપણે સૌ એક વ્યક્તિ હંમેશા નિયમ કરે કે એક વૃક્ષને વાવીને એનું માવજત કરીને એને ઉછેરવું, અને આપણે છીએ અને આપણા પછી પણ જે પણ પેઢી દર પેઢી આવવાનું છે એ જનરેશનને પણ આ જે તકલીફ કદાચ આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ એ આવનારી પેઢીને ન ભોગવવી પડે। અને અહીંયા આ ઉદાહરણ જે છે એ દાખલા તરીકે એમ કહી શકાય તો ટાઇટલની અંદર જ આપ્યું છે કે ફિમેલ્સ એટલે કે સ્ત્રીઓએ પૂરું પાડ્યું છે, દરેકની ફરજ છે નાનાથી મોટા વ્યક્તિઓની કે આ પ્રકારનું જંગલનું રક્ષણ કરવું, પણ અહીંયા જે ઉદાહરણ પૂરું પાડ્યું છે એ કન્ટેન્ટની એ સમજ આપણને એક ઉદાહરણ થકી એક વસ્તુ તો શીખવાડે છે કે આપણા દરેકની ફરજ જે છે એ આપણી આંખ ઉગાડે છે કે ખરેખર આપણે આપણી ફરજને ચૂકી ગયા છીએ, અને એના લીધે જ આપણે આપણા પગ ઉપર જાણે કે કુહાડો માર્યો હોય એ પ્રકારની પરિસ્થિતિ આપણે ફેસ કરી રહ્યા છીએ। તો આ પાઠની અંદરનું કયા પ્રકારનું કન્ટેન્ટ છે અને એ કન્ટેન્ટ આપણને શું શીખવે છે એને આપણે હવે ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશું। લેટ્સ સ્ટાર્ટ। સિન્સ ટાઈમ બિગિન, બહુ વર્ષો પહેલાની જે વાત કરીએ છીએ તે પ્રમાણે નેચરલ, દેટ મીન્સ અહીંયા ધ નેચરલ બ્રોડ લીવ ફોરેસ્ટ ઓફ હિમાલયાસ હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ સિન્સ ટાઈમ બિગિન, જ્યારથી શરૂઆત થઈ છે ત્યારની વાતનો ઉલ્લેખ કર્યો છે કે હિમાલયના જંગલોની અંદર કે હિમાલયની એ જગ્યા ઉપર એટલે હિમાલય એટલે કે પહાડો વિસ્તારોની અંદર જે પણ વૃક્ષો ઉગે છે એ મોટા પાંદડાવાળા એ વૃક્ષોએ ખરેખર ઉત્તર પ્રદેશના લોકોના જીવનનું જાણે કે કહી શકાય સ્ટાન્ડર્ડ એટલે કે એનું લેવલ જ બદલી નાખ્યું છે, ખરેખર એમને સિગ્નિફિકન્ટ એટલે કે મહત્વનો એક રોલ પ્લે કર્યો છે એમના જીવનની અંદર। તો આ રોલ કયો છે, આ કયું પાત્ર એમને પ્લે કર્યું છે, કઈ બાબત એમને પોતાના એમના જીવનની અંદર ખરેખર એમને શીખવી આપી છે કે જેથી કરીને આ લેશનની અંદર પહેલી જ લાઇનમાં એનો ઉલ્લેખ કરવો પડ્યો કે એ જંગલોએ
खरेखर अने ए जंगलनी अंदरना जे पण ब्रॉड लीव एटले के जे पण मोटा पोहड़ा अने पोहड़ा जे पांदड़ावाळा जे वृक्षों छे एना लीधे जे छे ए एमना जीवनने कई कई बाबतोथी जे छे ए मदद मळी छे ए हवे आपणने नेक्स्ट शीखवा मळे छे. इनफेक्ट द फॉरेस्ट आर फाउंडेशन ऑफ द होल इकोनॉमी ऑफ ध हिल विलेजिस. ओके, અહીંયા અમુક શબ્દો છે જેને સ્પેસિફિકલી ધ્યાન પર લેવા પડશે. અહીંયા કીધું છે ઇનફેક્ટ, ખરેખર કહીએ તો ધ ફોરેસ્ટ એટલે જંગલો આર ધ ફાઉન્ડેશન. ફાઉન્ડેશન એટલે શું? પાયાનો રોલ પ્લે કરે છે, મૂળમાં છે, સેના ઓફ હોલ ઇકોનોમી. ઇકોનોમિક એટલે શું? દાખલા તરીકે આર્થિક પરિસ્થિતિ કહી શકાય. આર્થિક પરિસ્થિતિ એટલે કે એમાં એક એમની અર્થવ્યવસ્થા, નાના નાની બાબતોની અર્થવ્યવસ્થા જે છે એ અંતે જંગલ સાથે સંકળાયેલી છે. તો અહીંયા જે પણ હિલ વિલેજીસ એટલે કે ટેકરી ઉપર આવેલા જે પણ ગામો છે, જે પણ વિસ્તારો છે, જે પણ કસ્બા છે, જે પણ નાના નાના વિસ્તારોની અંદર જે પણ લોકો વસે છે એમના જીવનની અંદર સૌથી મહત્વનો રોલ પ્લે કરે છે તો એ છે ફોરેસ્ટ, જંગલો. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ. જો બહુ સરસ મજાનું કીધું છે, ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ એ લીલા પાંદડાઓ અને ઘાસફૂસ ઉદાહરણ તરીકે જોઈએ તો પ્રોવાઈડ એટલે કે પૂરું પાડે છે. ફોડર, ફોડર એટલે શું કહેવાય? ઘાસચારો, જેને આપણે કહેવાય તો એ પ્રાણીઓ પોતે જે છે એ ખાય છે. ફોડર ફોર ધ એનિમલ, અને એ પ્રાણીઓ માટે જે છે એ ખરેખર શું પાડે છે એમને પૂરું? તો કે છે એમને પોતાનો ચારો પૂરો પાડે છે. હુઝ ડંગ, હવે ચારો પૂરો પાડે છે એટલું જ નહીં, હવે એ ચારો પૂરો પાડ્યા પછીની પરિસ્થિતિ કેવી? તો ડંગ, ડંગ એટલે શું કહેવાય? પોદરો, એટલે કે એ પ્રાણીઓ જે પણ પોતાએ પોદરો કરે છે અથવા તો કહી શકાય તો કાવડંગ જે એનું જ્યાં પણ પડ્યું હોય છે એ કાવડંગથી શું ઉપયોગમાં આવે છે? તો કાવડંગ શેને ઉપયોગમાં લેવામાં આવે છે? તો હુઝ ડંગ ઇઝ યુઝ્ડ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપ લેન્ડ્સ. ક્રોપ લેન્ડ્સ એટલે કે એ જ્યાં પાક જે પણ જગ્યાએ થવાનો છે, જે પણ જગ્યા જે છે ખેતી લાયક છે એવી દરેક જગ્યાએ જે છે એ આ એક કુદરતી ખાતર તરીકે એને યુટિલાઇઝ કરીએ છીએ અને યુટિલાઇઝ કરતા આવે છે, ઉપયોગમાં લે છે. ડ્રાય ટ્વિંગ્સ, બહુ સરસ મજાનો શબ્દ છે. ટ્વિંગ્સ, ટ્વિંગ્સ એટલે એક પ્રકારની નાની નાની સૂકી ડાળીઓ કહી શકાય. પર્ટિક્યુલર કહેવાય ને કે સૂકી ડાળી પણ પર્ટિક્યુલર આને શબ્દો વાપરી શકાશે. ડ્રાય ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચીસ, એ નાની નાની જે પણ ડાળીઓ છે સુકાઈ ગયેલી, જો જે પણ વિસ્તારની અંદર ગેસના બાટલા અથવા ગેસની જે લાઈન એ જે પ્રકારનું બળતણ જે જોઈએ છે એ પહોંચી શકવા માટે કદાચ સક્ષમ નથી, તો આપણે જાણીએ છીએ તેમ પ્રમાણે પહાડોની એ વિસ્તારની વાતનો ઉલ્લેખ છે એટલે ત્યાં એ પ્રકારનું ગેસ કે એ પ્રકારના બોટલ પહોંચાડવું શક્ય નથી. તો હવે એ પ્રકારની બાબતો શક્ય નથી તો પણ એમને પોતાનું બળતણ ક્યાંથી લેવું? તો અહીંયા જે છે એ સૂકા ડાળીના આમ તણખલા કહી શકાય, એ નાની મોટી સુકાઈ ગયેલી જે ડાળીઓ છે એ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ, ડોમેસ્ટિક એટલે શું કહેવાય? તો કે ઘર ઘરાવ. અહીંયા આ ડોમેસ્ટિક એટલે શું છે? તો કે ઘર ઘરાવ. આપણે જે પણ ઉપાયો નાના મોટા આપણે હંમેશા કરતા આવીએ છીએ તો અહીંયા એ પ્રકારનું ફ્યુલ, ફ્યુલ એટલે શું કહેવાય? બળતણ. તો એ બળતણ જે ઘર ઘરાવ મળવું જોઈએ એટલે કે એમને પોતાનો ચૂલો ચક્કો જે પણ તમે આપણે વિચારીએ છીએ એ એને ચલાવવા માટે થઈને એને પોતે ડાળખા લઈ જાય, અને સૂકા ડાળખા હોય તો એ ઝડપથી પોતે બળતણમાં જે છે એ કામ આવતા હોય છે. તો એ પ્રકારના નાનામાં નાની બાબતોમાં પણ જે છે એ વૃક્ષો એટલે કે જંગલો અહીંયા જે છે એને ખૂબ જ ઉપયોગમાં આવે છે. એટલા માટે જ અહીંયા પહેલી જ લાઈનની અંદર આવ્યું હતું સિગ્નિફિકન્ટ રોલ, એટલે સૌથી મહત્વનો પાર્ટ પ્લે કરે છે આ જંગલો, એ લોકોના જીવનની અંદર સૌથી મહત્વનો પાર્ટ પ્લે કરે છે. અને હવે તમે જોજો આગળ શું કહે છે. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાઈસ ઓફ ફ્રૂટ્સ. હવે જોજો, જંગલો માત્ર બળતણ પૂરું પાડે છે એવું નથી,
જંગલોની એ સમજ આપણી પાસે ખૂબ સારી છે અને અત્યારે તો એની જે જાગૃતિ અને એના માટેના જે પણ પગલાઓ આપણી સરકાર પણ આપણે ને લેવડાવાઈ રહી છે અથવા લેવડાવી રહી છે અને પોતે ફોર્સફુલી તો ફોર્સફુલી પણ એ પ્રકારની સ્ટેપની દરેકે દરેક સમજ આપણને આપવાનો પ્રયત્ન કરીને ખરેખર આપણે વૃક્ષોને બચાવીએ તો વૃક્ષો આપણને બચાવશે એવી જે સમજ અહીંયા જે છે એ પણ ક્લિયર થવાની છે. તો કહે છે ધ ફોરેસ્ટ ઓલ્સો provide large supplies of fruits. વૃક્ષો અને જંગલો, તો એ જંગલોની અંદરના જે પણ વૃક્ષો છે એમાં પણ ખૂબ જ બહોળા પ્રમાણની અંદર જે પણ ફ્રૂટ્સ એટલે કે ફળો છે એ ફળો આપણને પૂરા પાડે છે. એ પણ એનો જે સપ્લાય પુરવઠો છે એ આપણને ખાવાલાયક ફળો જે પણ છે એ આપણને વૃક્ષો પૂરા પાડે છે જંગલના. એના ઉપરાંત શું પૂરું પાડે છે? તો કે છે એડિબલ નટ્સ. એડિબલ્સ એટલે શું છે? તો કે ખાદ્ય. અને નટ્સ એટલે શું? તો કે એક પ્રકારના સૂકા મેવા, દાખલા તરીકે કાજુ, બદામ, એક્સ વાય ઝેડ. તો આ જે એપ્રિકોટ્સ ને બધા જે છે એ બધું આપણને જંગલમાંથી ખૂબ સારી રીતના મળે છે. એના ઉપરાંત ફાઇબર્સ. ફાઇબર્સ એટલે શું? એક પ્રકારના રેસા. રેસાવાળા જે પણ ફૂડ, ફળ અને જે પણ આવે છે જે આપણે ખાવાથી આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે એ એકદમ ક્લીન થઈ જાય છે. આપણું શરીર જે છે રેસાવાળી કોઈ પણ વસ્તુઓને પચાવી નથી શકતી, તો એ મળ વાટે પણ એને બહાર કાઢી નાખતું હોય છે. તો અહીંયા પણ જે છે એ રેસા જે છે એ એક ક્લીનિંગ સિસ્ટમ તરીકે કામ કરશે. તો એ કહે છે એ પ્રકારના ફાઇબર્સ પૂરા પાડે છે. હર્બ્સ. હર્બ્સ એટલે શું છે? તો એક પ્રકારની ઔષધિઓ. તો જે પણ આપણને નોલેજ છે તો એ નોલેજ પ્રમાણે જે છે જે વ્યક્તિ પોતે જંગલની અંદરની જે પણ ઔષધિઓ છે એના વિશે જાણતું હશે તો એ વ્યક્તિ પણ આપણને આ ઔષધિઓ થકી આપણા જીવનને અંદર આવેલી જે પણ મુશ્કેલીઓ છે એને પણ નિવારવાના ખૂબ જ પ્રયત્નો સારી રીતના કરે છે. તો આ પ્રકારની જે પણ ઔષધિઓ છે એ પણ આપણને ત્યાંથી જંગલમાંથી મળતી હોય છે ફોર લોકલ કન્ઝપ્શન્સ. ઓકે, કન્ઝપ્શન એટલે શું કહેવાય? વપરાશ. તો અહીંયા જે તે વિસ્તારની અંદર રહેનારી જે પણ વસ્તી છે, લોકો છે, એ લોકોને પોતાના ઘર ઘરાઓ જે પણ વપરાશ માટે નાની મોટી જે જે જરૂરિયાતો પડે છે, બેઝિક નીડ જેને કહેવાય, તો એ બેઝિક નીડ જે છે એમને પૂરી પાડે છે આ જંગલો. એટલા માટે ફરી વખત પાછું કીધું કે જંગલો જે છે એ પહાડી વિસ્તારોની અંદર રહેનારા લોકો માટે સૌથી મહત્ત્વનો રોલ પ્લે કરે છે. એમના જીવનમાં આ જંગલોનું અતિ મહત્વ છે. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સીઝનલ રેઇનફ્લો દેટ લેશિસ ધ સ્લોપ્સ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન. ઓકે, વોટ ડઝ ધીસ લાઇન સજેસ્ટ? ઓકે, આ લાઇન જે છે શું કહે છે? ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ સીઝનલ રેઇનફોલ. ઓકે, આપણે જાણીએ છીએ તે પ્રમાણે એ વૃક્ષો વાવેલા છે તો એનાથી જે છે એ શું થશે? તો એક અડચણરૂપ એટલે અહીંયા બ્રેક એ રોકે છે. એ જે પ્રવાહ આવતો હોય છે પાણીનો પ્રવાહ એ પોતાના ધસમસતા એ પ્રવાહને જે છે એ ઝીલી લે છે વૃક્ષો અને એના એ પ્રવાહની એ ગતિને એ તોડી નાખે છે. અહીંયા એ પણ પ્રમાણેનો ઉલ્લેખ કર્યો છે ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ સીઝનલ રેઇનફ્લો. અને એ જે પણ રેઇનફ્લો એ જે વરસાદનો જે પ્રવાહ એ સતત વહેતો હોય છે તો એના એ ગતિને એ તોડી પાડે છે. અને આ તોડવાથી પછી શું થાય છે? અને જો એક પ્રકારનો પ્રવાહ સતત અવિતરત વહેતો હોય તો એના માટે એક શબ્દ વપરાય છે લેશિસ ધ સ્લોપ્સ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ. લેશ એટલે શું કહી શકાય? ધોઈ નાખવું. અહીંયા આ જે પણ ઉપરની જે સપાટી છે એ સપાટીની ઉપરની જે પણ રેત કે માટી છે એનું ધોવાણ થઈ જાય છે. તો ટૂંકમાં ધોવાણ એ અટકાવે છે. અહીંયા આ વૃક્ષો પણ એટલું જ મહત્ત્વ એનું ધરાવે છે. આગળ કહે છે જે પણ દર વર્ષે જે છે મોન્સૂનની અંદર પડતા વરસાદને પ્રવાહને એ પણ પોતે તોડી પાડે છે. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ and overflowing streams which are vital for the mountain people. અહીંયા બહુ સરસ મજાની સમજ આપી. હવે ધારો કે આ પ્રકારનો જે પ્રવાહ એ બ્રેક થાય છે અથવા તો રોકે જાય છે તો એના લીધે થાય છે શું? અને એના લીધે જે છે એ નાના નાના સ્પ્રિંગ્સ, એક શબ્દ વપરાયેલો છે સ્પ્રિંગ્સ એટલે શું? નાના નાના ઝરણાઓની અંદર એ વિભાજિત થઈ જાય છે. અને એ પણ કેવા? એવરફ્લોઈંગ સ્ટ્રીમ્સ એટલે કે કાયમ વહેનારા, કાયમ સતત વહેનારા
એ આખા વર્ષ દરમિયાન એ ખડખડ ટૂંકમાં એ સતત પ્રવાહ એનો ભલે નાનો તો નાનો એ પ્રવાહ એને જોવા મળે છે, તો એ પ્રમાણે એ વહેતા રહે છે અને એના પરિણામ સ્વરૂપે શું થાય છે, વિચ આર વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ. વાઇટલ એટલે શું છે, મહત્વનું. તો એ સૌથી મહત્વનો પાર્ટ અહીંયા આ પહાડી વિસ્તારના લોકો માટે રોલ પૂરો કરે છે. એન્ડ their animals during the hot summer month, ગરમી, ઓકે સમર કીધું છે એટલે કે ઉનાળો, તો એ ઉનાળાની અંદર એ ગરમ વિસ્તારનો એ જે સમય એને બહાર કાઢવો પડે છે, તો એ વિસ્તારના એ સમયને પૂરો કરવા માટે થઈને એ લોકો શું કરે છે, તો અહીંયા જે પણ ઝરણાનો જે પણ પ્રવાહ છે એ અવિતરિત રહેતા વહેતા એ પ્રવાહને લીધે એ વિસ્તારના એ લોકોને કમસે કમ એ પાણીની જે જરૂરિયાત છે એ જરૂરિયાત ઓટોમેટિકલી પૂરી થઈ જાય છે. એટલે અહીંયા આ વૃક્ષોનું પણ કેટલું મહત્વ છે એ હવે આપણે ક્લિયરન્સ આવતું જાય છે. ફોર મેની યર્સ, ઘણા વર્ષોથી, હાઉ એવર લાર્જ એરિયા ઓફ ધીસ રિચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ. આવ્યું જો તમારી મારી વાત, વર્ષોથી આપણે જાણીએ છીએ તે પ્રમાણે મેં હમણાં જ વાત કરી કે ગ્રીન કવર ઓફ અર્થ વોઝ ધેર, દેટ મીન્સ એ હતું. નાવ ડેઝ ઇટ કેન નોટ બી સીન, એ હવે જોઈ શકાતું નથી. કહેવાય છે કે સૂર્યના કિરણને પણ જો જમીન સુધી પહોંચ્યું હોય તો પણ એને તકલીફ પડતી, એટલું બધું ગીચતા ભર્યું એ જંગલ હતું. એ કુદરતની આપણને મળેલી એક સૌથી અનમોલ ગિફ્ટ હતી અને આજે આપણે એ ગિફ્ટ એટલે એ ભેટને પણ એને હતી નોતી કરી નાખી છે, ડિસ્ટ્રોય કરી નાખી છે. અહીંયા પહેલી જ લાઈનમાં કીધું, શું કીધું, ફોર મેની યર્સ હાઉ એવર લાર્જ એરિયા ઓફ ધીસ રિચ ફોરેસ્ટ રિસોર્સિસ. જો રિચ ફોરેસ્ટ રિસોર્સિસ, આ જે પણ સમૃદ્ધ એવો જે પણ જંગલનો જે પણ વિસ્તાર છે, એ જે પણ પ્રવાહ છે એને આપણે શું કરી દીધું છે, ગેટિંગ ડિસ્ટ્રોઈડ, એને આપણે જાણે કે વિનાશ કરી નાખ્યો છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ બહુ સરસ મજાનો આપવાનો પ્રયત્ન કર્યો છે, ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન પ્લેન્સ. ઓકે, જો ઉદાહરણ પર કેટલું સરસ આપ્યું છે. ફાઇન, રેલવે એટલે આપણા ભારતની અંદર રેલવે એટલે દુનિયાનો સૌથી મોટામાં મોટો રેલ આપણા ભારતની અંદર જોવા મળે છે. તો આ જે પણ વિસ્તારોની અંદર રેલના એ પાટાને જે પણ મૂકવાની નાખવાની જે વાત થાય છે, તો આપણે જોયું છે તે પ્રમાણે એ પાટાની નીચે એ મોટા મોટા લાકડા, એકદમ હેવી લાકડા જે હોય છે એને મૂકેલા હોય છે. નાવ ડેઝ અત્યારે જે છે એની જગ્યાએ સિમેન્ટના જે પણ પિલર્સ ટાઈપના એ પ્રકારના બીબા મૂકવામાં આવે છે, એ પ્રકારનું સ્ટેન્ડ મૂકી દીધું છે કે એ રિપ્લેસ કરે છે. અને એ જંગલોની અંદર એટલે કે તહેરી ગઢવાલની અંદર જે પણ વિસ્તારની અંદર જે પણ વૃક્ષો ઉગતા, એ વૃક્ષોનું એ લાકડું જ કેમ, એ જ વિસ્તારની અંદરનું એ જ લાકડું કેમ, તો એ વિસ્તારની અંદર ઉગતા એ લાકડાની જે ખાસિયત હતી, એ ખાસિયત કેવી હતી કે કોઈ પણ ઋતુગત ફેરફારો એની ઉપર અસર કરતા નહીં. એ પ્રકારની અસર જનરલી સામાન્ય રીતે કોઈ પણ આપણા ઘરની અંદર પણ લાકડું હોય તો એ ફૂલાઈ જાય, આ છે તે છે, ફલાણું ઢૂંકણું, એવા કેટલા ફેરફારો એને જીવાત પડી જાય છે, ઉધઈ લાગી જાય છે, બરાબર જ ખવાઈ જતું હોય છે. તો આવા કોઈ પણ કેને કે એને કોઈ પણ વસ્તુ એને અસર કરતી નહીં, એટલા બધા ખૂબ જ સારી ક્વોલિટીના એ વૃક્ષો જોવા મળતા. તો અહીંયા એ જ વસ્તુ કીધી કે આપણે આપણા પોતાના સ્વાર્થ માટે થઈને એ રેલવેઝ એટલે કે ભારતની એ રેલવેઝના વિસ્તારોની અંદરની જે પણ એક્સપાન્શન કરવાનું હતું એના લીધે એને જાણે કે આપણે એનું ખાતમું કરી નાખ્યું, ટૂંકમાં એને ડિસ્ટ્રોય કરી નાખ્યા. આગળ જોયું આપણે આપણું જે છે સ્વાર્થને અહીંયા આપણી પાસે છતું થાય છે અને હજુ પણ જે છે એ કઈ કઈ બાબતો આવે છે. લેટ સી, Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes. Okay. કયા જમાનાની વાત કરી છે, યુરોપિયન્સની વાત કરી છે, એટલે કે બ્રિટિશના એ જમાનાની વાતનો ઉલ્લેખ છે કે મસૂરીની અંદર એ લોકો પોતે કલ્ટિવેશન એ વસ્તુ ખેડવા માંગતા હતા, એટલે કે વાવવા માંગતા હતા, એ પ્રકારનો પાક
કયો પાક? તો કે બટેકાનો પાક લેવા માંગતા હતા. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે એક તો પહાડી વિસ્તાર છે, એમાં ફ્લેટ એટલે કે જ્યાં ખેતીની ખેતીલાયક જમીન જે છે એ બહુ ઓછી હોવાની, બરાબર છે. અને ધારો કે એ ખેતીલાયક જમીનને આપણે ઊભી કરવી છે, ટૂંકમાં એ ઊભી ન થવાની, પણ એ વૃક્ષો જો કટ કરી નાખવામાં આવે તો એ પ્રકારના પ્લેન જમીન આપણને જોવા મળે કે જેની ઉપર કલ્ટિવેશન કરીને એ પોટેટોઝ ઉગાડીને એની ઉપરથી મબલક પાક લઈને એ અનહદ રૂપિયા કમાઈ શકે. એવા પોતાના જે સ્વાર્થી સ્વાર્થી વિચારો હતા એ વિચારોને એ પોતે એપ્લાય કરવા માંગતા હતા. અને એ વિસ્તારના લોકોએ પછી એને કેવી રીતના એનો સામનો કર્યો એ જોઈએ. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. હવે ઓક ફોરેસ્ટ એટલે એક પ્રકારના એવા વૃક્ષો છે કે જે પણ ખૂબ જ ઉપયોગી છે, દરેકે દરેક રીતના જે છે એ આપણને ખૂબ જ એના એ ઓક વૃક્ષ જે છે એ આપણને ઉપયોગી નીવડતા હોય છે. અને એ પ્રકારના જે પણ ઉપયોગી, પછી ઔષધના સંદર્ભમાં હોય કે એના લાકડાના સંદર્ભમાં હોય કે કોઈ પણ રીતના, ઓકે, તો જેમ લીમડો કેટલો ઉપયોગી છે એવી જ રીતના જે છે આ ઓક ટ્રી જે છે એ પણ ખૂબ જ ઉપયોગમાં આવે છે. તો એ પ્રકારના વૃક્ષોનું જે પણ વિસ્તાર હતો એ બધા વિસ્તારોને પોતે એ કટિંગ કરી ને એ જમીન જે થઈ જાય છે એ જમીન ઉપર પોતે બટેકા વાવીને પોતાનો એ સ્વાર્થ સાધવા માટેનો પ્રયત્ન કરવાના હતા. હવે શું કર્યું? There was clearly a contradiction between the village people's basic need. હવે કોન્ટ્રાડિક્શન, એક પ્રકારનો ધારો કે વિવાદ સર્જાઈ ગયો, વિવાદાસ્પદ બાબત થઈ ગઈ કે આ યુરોપિયન્સ એટલે એ વખતના જે બ્રિટિશર્સ હતા, એ શાસકો હતા આપણી ઉપર, બરાબર છે. તો એ બ્રિટિશ શાસકો જે પણ નિર્ણય કરે એને આપણે ફેસ કરવું પડતું, પણ અહીંયા જે છે એ વિસ્તારના લોકોની જે બેઝિક નીડ હતી, એ જે પાયાની જે જરૂરિયાતો હતી, એ પાયાની જરૂરિયાતો આપણને એમને જે પૂરી પાડતી હતી એવી દરેકે દરેક વસ્તુ જે જંગલો એમને આપતું હતું, પ્રોવાઈડ કરતું હતું, એ બધું હવે અહીંયા ફૂલ સ્ટોપ આવવાની, આમ કહેવાય ને કે દેખાઈ ગયું, એ એમની નજરે આવી ગયું. અને એના પછી શું થયું? એન્ડ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. સ્ટેટ કીધું છે, સ્ટેટ એટલે અહીંયા શું છે? એ રાજ્ય, એટલે કે રાજ્યના રાજા, એટલે કે યુરોપિયન્સ. એ બ્રિટિશર્સનો એક જ સ્વાર્થી હેતુ હતો શું? મેક મની, પૈસા બનાવવા. એ ટુ અર્ન મની, એ પૈસા કમાવાની જ વાતનો ઉલ્લેખ કર્યો હતો. એ જ બાબતના લીધે એને જાણે કે વૃક્ષોનું નિકંદન કાઢી નાખવાના હોય એ પ્રમાણેની વાત એમને હાથ ધરી હતી. ઇન 1930 1930નો પણ એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે. શું કહે છે? In 1930 ધ પીપલ ઓફ તહેરી ગઢવાલ બિગેન અ નોન કોઓપરેશન મોમેન્ટ કોલ્ડ સત્યાગ્રહ. ઓકે, નોન કોઓપરેશન એટલે શું? કોઈ પણ બાબતે, એટલે કે સરકાર, એટલે કે એ વખતની જે પણ સત્તાધીશો હતા, એ શાસનકાળની અંદરના જે પણ વ્યક્તિઓ હતા, એમને સહકારની બાબતમાં એક પણ વ્યક્તિ હવે એમની સાથે નહીં રહે એવી અસહકારની ચળવળ એમને શરૂ કરી. અને એને એ પ્રકારનો ગાંધીજીનો જેમ સત્યાગ્રહ હતો એવી જ રીતના એમને પણ સત્યાગ્રહ શરૂ કર્યો. અ ફોર્મ ઓફ પીસફુલ રેસિસ્ટન્સ એટલે અહીંયા જે છે પણ એમાં કોઈ પણ જાતની આમ લડાઈ નહીં, કોઈ નહીં, બસ શાંતિ, એકદમ શાંતિથી જે છે અને મૌન સાથે. એમને એક વસ્તુ છે મિત્રો, બોલવા કરતાં મૌન જે છે એ મૌનની એટલી તાકાત છે, એની શાંતિ એકદમ. જો લડી લો ને તો આપણને ખબર જ હોય કે શું, કે આને આમ બોલ્યો તો ને તેમ બોલ્યો તો ને એવી રીતના એને કાપાકૂપી થઈ જાય ને ધારો કે પૂરું થઈ જાય, પણ એકદમ શાંતિપૂર્વકની કોઈ પણ જાતનો, એમને કહેવાય ને કે ગાંધીજીની જેમ લાકડી એમના હાથમાં હતી, સામેવાળો ડરે કે આ લાકડી મારી ન દે, પણ ક્યારેય ગાંધીજીએ લાકડી પોતે ઉગામી નથી, એ પણ આપણને ખબર છે. એવા જ સારા અર્થે અહિંસાની એ પ્રકારની પણ ફીલ અહીંયા પણ આપણને સમજાય છે. તો એ પ્રકારની બાબતથી એ એમના એ શાસકોનો એમની જે પણ આ નિર્ણયની બાબતો હતી એની સામે એ પોતે ઊભા રહી ગયા, એકમાં એમનો વિરોધ કરવા લાગ્યા. અને એ પણ શેના માટે? ટુ ઓબટેઇન જસ્ટિસ
टू ऑप्टेन मेळवा माटे जस्टिस એટલે ન્યાય સેનો ઇન ઓપોઝિશન ટુ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો એમનો જે પણ અત્યારે એમને જે કાયદો ઘડ્યો હતો એ એ ફોરેસ્ટ એટલે જંગલોનો માટેનો જે પણ કાયદો ઘડ્યો હતો એ કાયદાની વિરુદ્ધમાં એ લોકો પોતે ઉભા રહે છે ટૂંકમાં એને એ વસ્તુ માટે બેન લગાડવા માટેની પોતે ફરજ પાડવા માટેનો એક સત્યાગ્રહ હાથ ધર્યો અને એનું પરિણામ શું આવ્યું જો In that year, and age verse, a large number of people were killed जो एक वस्तु छे के ए व्यक्तियों ने जे छे ए कट ऑफ करी नाखवामां आव्या अहींया मारी नाखवामां आव्या छे कई रीतना जो के छे लार्ज नंबर ऑफ पीपल वेर किल्ड इन तिलारी बाय द आर्म फोर्स ऑफ किंगडम ऑफ तहरी गढ़वाल अने ए तहरी गढ़वाल नी अंदरना जे पण सत्ताधीशो हता ए ए तिलारी नी अंदर रहेला जे पण लोको भेगा थया हता मळवा मळ्या हता सेना माटे ई जे नॉन कोऑपरेशन नी जे पण सत्याग्रह नी जे समझ हती एना माटे जे लोको भेगा थया हता ए लोकोनी उपर अंधाधुन गोळीओ चलावी अने एमने जाणे के एमनुं पण निगंधन काढी नाख्युं टूंकमां एमने पण मारी नाख्या वेन दे फॉर्म्ड अ प्रोटेस्ट मीटिंग अगेन्स्ट द ऑफिशियल फॉरेस्ट પોલિસી અહીંયા એ લોકો જે સત્તાધીશ હતા એ જે પણ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસીની જે પણ ધારક તરીકે સહી કરવાના હતા અને ખરડો પાસ કરવાના હતા કે એવી જે પણ બાબતો હતી એની અગેન્સ્ટમાં એ લોકો એની સામે પોતે ઊભા રહેવા માટે જે ભેગા થયા હતા એ વખતે આવીને જાણે કે એ લોકો ઉપર અંધાધૂન ગોળી ચલાવીને એ લોકોને મારી નાખ્યા આ પ્રકારનું પણ એ લોકોએ કેટલું બધું સહન કર્યું એનું પણ અહીંયા આપણને પ્રતીતિ થાય છે અને તેમ છતાં જો એમાં એમનો કોઈ બીજો કોઈ સ્વાર્થ નથી શું છે ધારો કે એમનો નાનકડો એવો બેઝિક નીડ એમની પોતાની જે પણ પાયાની જરૂરિયાતો છે એ બધી જ કોની સાથે સંકળાયેલી હતી બટ ઓબ્વિયસલી ફોરેસ્ટ સાથે તો એ ફોરેસ્ટ સાથે સંકળાયેલી એ બાબતના લીધે એ વ્યક્તિઓ પોતે એને કટ કરવા દેવા માંગતા નહોતા ટૂંકમાં એ પોતાની ફીલને એની સાથે અહીંયા જે જોડાયેલી બાબત છે એના થકી એને પોતે અહેસાસ અપાવવા માગે છે કે ને અમે વી વિલ નોટ અલાવ યુ ટુ કટ ઇટ ડાઉન એટ એની કોસ્ટ એટ એની હાવ ઓકે કોઈ પણ શરતે કોઈ પણ રીતની કિંમત ચૂકવવા માટે અમે તૈયાર છીએ પણ અમે તમને એ કરવા દેશું નહીં એ ફીલ પણ આપણને અહીંયા આવે છે એ જ પ્રકારની ફીલ અહીંયા પણ આપણને જે પણ રાઇટ હેન્ડ સાઇડની અંદર જે પણ એક નાનકડું એવું પિક્ચર આપેલું છે એ ચિપકો આંદોલનની એ પળને પણ આપણી નજર સમક્ષ લઈ આવે છે લેટ સી લુક એટ ધ પિક્ચર વોટ ડુ યુ નોટિસ જુઓ તો ખરી પિક્ચર તમને શું લાગે છે તમારું કઈ બાબતે એ ધ્યાન ક્લિયર કરે છે તો કે છે દેર આર સમ મેન વુમેન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ ધ ટ્રી એમ્બ્રેસ એટલે ટુ એમ્બ્રેસ દેટ મીન્સ ચીટકી જવું વળગી રહેવું ચોટી જવું ઓકે તો અહીંયા કે છે દેર આર સમ મેન વુમેન એન્ડ ચિલ્ડ્રન અહીંયા થોડાક માણસો છે એટલે કે પુરુષો છે સ્ત્રીઓ છે અને એ બચ્ચા પાર્ટી પણ છે એટલે કે બાળકો પણ છે શું કરી રહ્યો છે તો કે એ લોકો વૃક્ષને જે છે એ વળગીને ઊભા રહી ગયા છે શું કામ તો હમણાં જુઓ એની સામે શું જોવા મળે છે ધ ટુ મેન આર વિથ સોઝ ઇન ધર હેન્ડ્સ અને એની સામે જે છે બે વ્યક્તિઓ પોતાના હાથની અંદર કરવત લઈને ઊભા છે કરવત શું કામ લઈને આવે છે બટ ઓબ્વિયસલી એ વૃક્ષોનું નિકંદન કાઢવાનું છે અને એ વૃક્ષોનું નિકંદન ન કાઢવા દેવાના સારા ભાવ અર્થે આજે એ લોકો પોતે વૃક્ષોની એ પોતે વળગી ગયા છે કે તમે એને કાપો તો પહેલાં અમે કપાશું પછી તમે એને કાપી શકો છો તો અહીંયા એ પ્રકારની ફીલ પણ આપણને આવે છે દે વોન્ટેડ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ આ જે પણ બે વ્યક્તિઓ જે પણ પોતાના હાથમાં સોઝ એટલે શું છે કરવત લઈને આવ્યા હતા એ લોકો ઈચ્છતા હતા કે અમે વૃક્ષને કાપી નાખીએ બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ પણ આવીને જોયું તો શું લોકો જ એને વળગી ગયા છે એટલે લોકો એનું રક્ષણ કરવા ઈચ્છતા હતા દે ડુ નોટ અલાવ ધેમ ટુ ડૂ એની હાર્મ ટુ ધ ટ્રીઝ એઝ ધે આર ઇમોશનલી અટેચ ટુ ધેમ અને આનું કારણ શું હતું તો એનું કારણ મુખ્ય એ હતું કે એ લોકોની લાગણી ઇમોશન્સ એની સાથે જોડાયેલા હતા
અને વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે જેની સાથે આપણી ફીલ જોડાયેલી છે, જેની સાથે આપણા એ લાગણીના તાતણા જોડાયેલા છે, એવી કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ વસ્તુ હોય, એને આપણે ક્યારે પણ જતી કરવા માટે એ ઈચ્છતા નથી. નાના હતા તો આપણે આપણા રમકડા પણ કોઈ આવે અને એમાંય જો નાનું બાળક આવ્યું હોય તો આપણે આપણા રમકડા તો ક્યાં મૂકી દીધા હોય ને, એ સાલું આપણા સિવાય બીજા કોઈ ન ખબર હોય કે એ લઈ ન લે, અને બાય ચાન્સ એને લઈ લીધા હોય તો આપણું ધ્યાન ત્યાં હોય જ શું કે એ રમકડું તોડી ન નાખે અને લઈ ન જાય. બાય ચાન્સ એના હાથમાં હોય ને તો કજિયો કરીને પણ એ રમકડા કે જે વસ્તુ જે આપણી પ્રિય છે એ આપણે પરત લઈએ જ લઈએ છીએ, કોઈ પણ શરતે લઈ લઈએ છીએ. તો એ પ્રકારની બાબત પણ અહીંયા આવે છે કે અહીંયા એ લોકો જે છે એની લાગણી એની સાથે જોડાયેલી હતી, એટલા માટે થઈને એ લોકો બહુ સ્પષ્ટ હતા કે અમે તમને એ મંજૂરી આપશું નહીં કે આ વૃક્ષો તમે કાપો. ઇટ વોઝ ચિપકો મોમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. અને આ જે મોમેન્ટ એટલે કે ચળવળ જે જોવા મળી એ કઈ હતી? ચિપકો આંદોલન. એ વૃક્ષોને વળગી લેવાનું જે પણ આંદોલન હતું એ આંદોલન એમણે શરૂ કર્યું હતું, હાથ ધર્યું હતું કે અમે કપાઈ જશું પણ વૃક્ષોને કાપવા દેશું નહીં. ધ મોમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ. જો આ જે નાનકડી એવી મોમેન્ટ, એક જય હો કરીને પિક્ચર આવી ગયું, એમાં પણ બહુ સરસ મજાની એક નાની એવી મોમેન્ટ, એ જય એટલે કે સલમાન ખાન, એમાં જે છે, હું જાહેરાત નથી કરતો ભાઈ, હા જો સાંભળજો, આ તો ખાલી એક સારી બાબત છે તો એને હંમેશા લેવી જરૂરી છે. તો સલમાન ખાન પણ કહે છે શું કે થેન્ક યુ મત કહો, અને એના જગ્યાએ ત્રણ લોકોને મદદ કરવાનું હંમેશા એક વિચારી લો કે કોઈ પણ વ્યક્તિ જે છે એ ત્રણ વ્યક્તિને મદદ કરે. આવું જો કરશો તો પછી એનું પરિણામ કેવું આવશે? આખી દુનિયા બદલાઈ જશે. અહીંયા પણ કંઈક એવું જ છે. આમિર ખાનનું પણ ઘણા બધા પિક્ચર્સ એવા છે તે એ આપણને ઘણું બધું શીખવી જાય છે. તો એ પ્રકારની ફીલ અહીંયા છે કે આટલી એવી નાની એવી બાબત શું કે આપણે બીજું કાંઈ નથી કરવું, આપણે કાંઈ બોલવું નથી, કોઈની સામે કોઈ પ્રકારનો વિરોધ નથી કરવો, કોઈ જ પ્રકારનો પ્રદર્શન નહીં, બસ મમ એકદમ શાંત થઈ જાઓ, ચૂપ થઈ જાઓ અને શાંતિથી એમનો વિરોધ કરો. અને આ પ્રકારની બાબતોમાં શું તો પહેલું કામ કરવાનું છે એ વૃક્ષોને તમે વળગી જાઓ. અને એના લીધે શું થયું? સેવ ધ ગ્રીન ફોરેસ્ટ. અને જે પણ એ ગ્રીનરી હતી એટલે કે જે લીલોતરી હતી, ટૂંકમાં જંગલો હતા, એ બચી ગયા. એટલું જ નહીં, એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. અને આ જે પણ પર્યાવરણ જે છે એની પણ રક્ષા થઈ ગઈ. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો, દેટ મીન્સ હગ અ ટ્રી. ચિપકો દેટ મીન્સ એનું મિનિંગ પણ આપી દીધો છે. હગ હગ દેટ મીન્સ ભેટી જવું, ગળે લગાડી દેવું, અહીંયા જે વળગી રહેવું. ઓકે, ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે કે અહીંયા જે આઝાદી પછીની જે આ મોમેન્ટ છે એ શરૂ થઈ અને એનું પરિણામ શું આવ્યું એ જુઓ. ધ પોસ્ટ ઇન્ડિયા સોરી ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મોમેન્ટ હેઝ ગ્રોન આઉટ ઓફ ધ સત્યાગ્રહ મોમેન્ટ. અને આ જે છે એ તો જાણે કે સત્યાગ્રહ મોમેન્ટની જેમ, એ સત્યાગ્રહ જેમ ગાંધીજીએ પોતે આહવાન કર્યું હોય કે આપણે આ બાબતે આગળ વધવાનું છે અને હવે તો આ પ્રકારે લડી જ લેવાનું છે, તો એ પ્રકારની જે પણ જુસ્સો જોમ જુસ્સો હતો એ જ પ્રકારની ફીલ અહીંયા પણ એમણે એ આ પ્રકારની બાબત ચાલુ કરી, વૃક્ષો બચાવવાની અને વૃક્ષોને વળગી જવાની. એ પ્રકારની બાબત જાણે કે આખી જગ્યાઓમાં, એ વિસ્તારોની અંદર અને વિસ્તારથી પછી એ શહેરોની અંદર અને શહેરોથી પછી એ રાજ્યોની અંદર, રાજ્યોથી પછી દરેકે દરેક આખા દેશની અંદર આ પ્રકારની મોમેન્ટ શરૂ થઈ. ઇન વિચ, અને આ બાબતથી શું થયું કે જેમાં વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બીંગ ફેલ્ડ. આની અંદરનું મોમેન્ટમાં મેઇન કામ શું હતું તો પર્ટિક્યુલરલી લોકો જ કરતા શું કરતા, વૃક્ષોને ભેટી પડતા, વૃક્ષોને વળગી જતા. અને આના લીધે શું થતું કે અમે વૃક્ષોને પડવા દેશું નહીં. પડવા દેવાની વાત એનો મતલબ શું કે વી વિલ નોટ અલાવ યુ ટુ કટ ઇટ ડાઉન, અમે તમને એને કાપવા દેશું નહીં. ધીસ ગ્રાસ રૂટ સ્ટ્રગલ. હવે જોજો, આવી નાની ગ્રાસ રૂટ, હવે ગ્રાસ એટલે ઘાસ અને એનું રૂટ એટલે મૂળ, એટલે એ ઘાસનું જે મૂળ હોય કેવડું હોય, બહુ ઊંડું તો હોય ને એકદમ. તો આવી નાની એવી પણ જે ચળવળ હતી અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ હેઝ ફોર્સ્ડ ધ
स्टेट गवर्नमेंट टू रीथिंक इट्स स्ट्रेटेजी। हवे जोयो मित्रों एमनो जे पण आश्रय हतो कयो आश्रय हतो तो सेव द ट्री वृक्षों बचावानो जे आश्रय हतो ई सारो आश्रय एमना मन पर हवे क्लियर थई गयो के आपणे आ बाबते जे पण दाखला तरीके नानो मोटो कोई पण निर्णय ए लोको गवर्नमेंट छे तो सरकारश्रीए पोते निर्णय कर्यो के आ प्रकारनुं आपणे कार्य करवानुं छे तो अहींया जे छे आटला वृक्षों आपणे कापी नाखवामां आवशे अने एनो एक खरडो पसार करी नाख्यो धारो के बरोबर एनो कायदो बनावी दीधो પણ પછી જે છે એના આટલા મોટા વિરોધના લીધે એમને પોતાને ફરજ પડી કે હવે પછી આપણે આના બાબતે વિચારવું તો પડશે જ, હવે પછી નહીં, હવે અત્યારે જે છે આ પ્રકારનું અમલીકરણ આપણે કરી શકશું નહીં। કારણ કે અંતે જે છે એ વિસ્તારના એ લોકોની જે બેઝિક નીડ છે એને આપણે ક્યારે પણ અવગણી શકશું નહીં। ઓકે, આગળ શું કહે છે, કોમર્શિયલ ફેલિંગ ઇનફેક્ટ ઇઝ નાવ બેન અબોવ ધ હાઇટ ઓફ 1000 મીટર। ઓકે, એનો મતલબ શું થયો કે જમીનથી 1000 મીટર ઉપર આવેલા જેટલા વૃક્ષો છે એ વૃક્ષોમાંથી એક પણ વૃક્ષનું કટિંગ કરવું એ શું કરી દીધું, બેન એટલે શું કહેવાય, એક પ્રકારનો એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો કે આ પ્રકારનું અપકૃત્ય કોઈના પણ દ્વારા થશે તો એ સજાને પાત્ર થશે, એ બેન, એ પ્રકારની સજા, એ પ્રકારની બાબતો પણ એમને જાહેર કરી દીધી। બટ દેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ। પણ એક વસ્તુ, આ તો બહુ બધું મોડું થઈ ગયું હતું, કેમ કે કેટલા વિસ્તારોની અંદર આવેલા જે પણ વૃક્ષો હતા એનું નિકંદન ઓલમોસ્ટ કાઢી નાખ્યું હતું। પણ એક વસ્તુ ખરી, ચાલો કટ કરી નાખ્યા વાંધો નથી, પણ એ પ્રકારના વૃક્ષો વાવીને આપણે એને એનો વિકાસ થાય અને પરિણામે જે છે આપણે આપણું જ, મેં તમને પહેલાં જ કીધું છું, એ બેલેન્સ જે ઇમ્બેલેન્સ થઈ ગયું છે એ બેલેન્સ ફરી પાછું થઈ જાય એવો પ્રયત્ન આપણા થકી થવો જરૂરી છે। ધારો કે એ થઈ જાય, દેટ્સ વેલ એન્ડ ગુડ, ન થાય તો અંતે આપણે જે છે એ જ કહી, આપણે જ કર્યું છે, એ ક્રિયાના કરનાર આપણે જ છીએ તો અંતે ભોગવવાનું તો બટ ઓબ્વિયસલી આપણે અથવા આપણી જનરેશનને છે જ। તો એમાં જે છે વી કેન નોટ, કેને કે આપણે પોતે મોટું ફેરવી શકશું નહીં, આપણે આપણો ચહેરો જે છે એ બદલી શકશું નહીં, ટૂંકમાં એનાથી ફેરવી શકશું નહીં, મોઢું એનાથી દૂર લઈ જઈ શકશું નહીં। વી વિલ હેવ ટુ સી, વી વિલ હેવ ટુ ફેસ ઇટ, એટ એની હાવ વી વિલ હેવ ટુ બેર ઓલ ધીસ થિંગ્સ હેપનિંગ ઇન ધ ટાઈમ। ઓકે, એટલે જે સમયે જે વસ્તુ બને છે એ વસ્તુ આપણે બેર કરવી જ રહી, કારણ કે એના ક્રિયાના કરનાર આપણે છીએ। તો કે છે, બટ દેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેઇલ્ડ। એને સીધું જ રેઝ કર્યું છે, એમને સીધી જ એક બાબતનું આમ કહ્યું ને કે સ્પષ્ટીકરણ કરી દીધું કે જે પણ ફરજ છે, કોની ફરજ છે, તો સ્પેસિફિકલી જે પણ જંગલોનું રક્ષણ કરનારી જે પણ કહેવાય ને કે ફોર્સ કયો કે જે પણ કહો તો એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું જે પણ મુખ્ય કાર્ય છે ટુ સેવ, ટુ પ્રોટેક્ટ, ઓકે, તો એ પ્રકારનું પ્રોટેક્ટ કરવામાં એ પોતે નિષ્ફળ ગઈ, અને પ્રોટેક્ટ કરવામાં નિષ્ફળ ગઈ દેટ્સ ઓકે, પણ અને એ ફરી પાછું વાવણી કરીને એને વિકાસ કરવો, એને ઉગાડવામાં પણ એ પોતે નિષ્ફળ જાય છે। એઝ અ રિઝલ્ટ, અને પરિણામ સ્વરૂપે, દેર ઇઝ નાવ અ સિવિયર સ્કેરસિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ। અને જે સૌથી મોટી બે એમની જે જરૂરિયાતો હતી એ શું હતી, બેઝિક નીડમાં હતું ડોમેસ્ટિક ફ્યુલ અને બીજું હતું એનિમલ ફોડર, એટલે કે પ્રાણીઓને જરૂરિયાત પ્રમાણેનું જે પણ ચારો મળી રહે એ એમની જરૂરિયાત હતી, અને બીજું હતું એમને પોતાની બેઝિક નીડ, એ બંને વસ્તુ અહીંયા સ્કેરસિટી એટલે શું કહેવાય, એની અછત પડવા લાગી। હવે એ અછત જે છે એ કેવી રીતના પૂરી કરી શકાય એ તો કોઈ આપણા હાથમાં તો છે નહીં, અને પરિણામે એ ફેસ આપણે જ કરવું રહ્યું। તો હવે જુદું શું થાય છે, એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ। સીધી વાત છે, હમણાં આવ્યું હતું વૃક્ષો હશે તો એનું પાણીથી ટૂંકમાં એનો બચાવ થઈ શકે છે, એનો સંગ્રહ પણ કરી શકાય છે, તો એ બધી બાબતોમાં જે છે હવે વૃક્ષો જ ન રહ્યા તો અહીંયા જે છે વરસાદ પણ કેમ પડશે,
એ બધી બાબતો પણ હંમેશા મોટા પ્રશ્નો ઊભા કરે છે. અને એક્યુટ વોટેજ વોટર શોર્ટેજ એટલે અહીંયા ચોક્કસ પ્રકારનું ખરેખર એમ કહી શકાય તો એક્યુટ એટલે એક પ્રકારની ગંભીર પરિસ્થિતિ પણ ઊભી થઈ ગઈ આ પાણીના સંદર્ભે. ધ વુમન સફર ધ મોસ્ટ. અને આપણા સમાજની પણ એક સૌથી અઘરામઘરી બાબતોમાંની એક છે, તો કોઈ પણ બાબતમાં હંમેશા ફેસ કરવાનું આવે તો સ્ત્રીઓને જ ફેસ કરવાનું આવે છે. અહીંયા પણ એ વસ્તુ સ્પષ્ટ કરી કે સૌથી વધારે જે છે એ સ્ત્રીઓને સહન કરવું પડતું. તો શું સહન કરવું પડતું? ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ અને એ ટેકરીવાળા મોટાભાગના પ્રદેશની અંદર વિસ્તારની અંદર વુમેન નાવ હેવ ટુ વોક ઓલ ધ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર ફ્યુલ એન્ડ વોટર. આપણી પાયાની જરૂરિયાતો રોટી કપડાં મકાન લાઈક દેટ એના જેવી વાત કરીએ તો એ વખતેના એ લોકોની એ સમજમાં મુખ્ય ત્રણ વસ્તુ જરૂરી હતી. કઈ હતી? ધ વેરી ફર્સ્ટ ઇઝ ઓફ ફોડર એટલે કે પ્રાણીઓ માટે એમને શું મળી રહેવું જોઈએ? એ ચારો મળી રહેવો જોઈએ. એ મળતો નહીં તો એ ચારો ગોતવા માટે એમને દૂર દૂર સુધી જવું પડતું. વેરી સેકન્ડ થિંગ ઇઝ ઓફ ફ્યુલ એટલે કે બળતણ. એમના પોતાના ચૂલા ચક્કા માટે કે કોઈ પણ રાંધવા માટેની કે કોઈ પણ એવી બાબતો માટે જે છે એ એમને શેની જરૂરિયાત પડતી? બળતણની. તો એ બળતણ મળવાની પણ હવે જરૂરિયાતો હવે રહી નહીં. ટૂંકમાં બળતણ હવે મળવા પાત્ર થતું નહીં, કારણ કે વૃક્ષો જ ન રહ્યા. અને સૌથી મહત્વની એ હતું ઇવન પીવાલાયક પાણી. એ પીવાલાયક પાણીની પણ ખૂબ જ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો, એની ખૂબ જ અછત ઊભી થઈ ગઈ. Inspired by the Chipko movement, the village women have now started to manage. અને હવે દરેકે દરેક વ્યક્તિ પોતાના આ વિચારોથી એ સ્પષ્ટ થઈ ગયા શું કે આ પ્રકારનું ચીપકો આંદોલન જે આપણે એ શરૂ કર્યું છે એ વસ્તુથી આપણે ખરેખર આપણે એને બચાવવું અને ખરેખર એ વૃક્ષોને બચાવશું તો ખરેખર એ વૃક્ષો બચી જશે, પણ એના લીધે આપણી પણ જિંદગીમાં જે છે એ આવનારી મુશ્કેલીઓ તો એટલીસ્ટ ઓછી થઈ જશે અને એ ઓછી થયેલી મુશ્કેલી લીધે આપણે આપણું વ્યવસ્થિત જીવન પસાર કરી શકશું. નહીંતર સવારથી સાંજ સુધી જે છે એ આવનારી મુશ્કેલીઓનો એટલો પ્રશ્ન ઊભો થશે કે એ આપણા માટે ખરેખર નિવારવો અઘરું થઈ જશે. એટલે જ કહે છે કે ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ ધ લોકલ ફોરેસ્ટ ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. અને એન્શ્યોર એટલે શું? તો ખાતરી કરવી. અને રીજનરેશન એટલે શું? તો કહે છે ફરી પાછા જે નાશ પામેલા જે વૃક્ષો છે એનું એ આમ કહી શકાય કે વનીકરણ કરવું, જેથી કરીને એ વન વિસ્તાર ટૂંકમાં એ જંગલ વિસ્તારની અંદર ફરી પાછા આપણે વૃક્ષોની વાવણી કરવું, જતન કરવું અને એ વૃક્ષોને ઉગાડવા, જેના જેને આપણે જ ઊભા કર્યા છે એને કાપી નાખ્યા છે તો એ પ્રશ્ન આપણે ઊભો કર્યો છે. તો આવા સારા ભાવ અર્થે એ બધા જ સ્ત્રીઓ એ પણ પોતે આમ કહેવાય ને કે પ્રણ લે છે એટલે કે પ્રતિજ્ઞા લઈ લે છે કે આ પ્રકારનું કાર્ય આપણે કરશું અને આપણે આપણા માટે થઈને પણ એટલીસ્ટ આ પ્રકારનું કાર્ય કરીને આપણે આપણા અને આપણા જે પણ નજીકના કહી શકાય આપણી જે પેઢી દર પેઢી છે એને પણ બચાવવાનો પ્રયત્ન હાથ ધરવો એ હવે આપણી ફરજિયાત થઈ ગઈ છે. ફરજ ઊભી થઈ ગઈ છે અને એ ઊભી થયેલી ફરજને પણ પૂરી કરવું એ આપણું કર્તવ્ય થઈ ગયું છે. અને એ કર્તવ્ય જે છે એ આપણે જ કરવાનું છે, કારણ કે કોઈ પણ શરૂઆત જે છે એ આપણાથી જ થવી જરૂરી છે. આ વસ્તુ એ પોતે સ્પષ્ટ થઈ જાય છે અને હવે પછીનું એ સમજ જે છે એ આપણે આપણા નેક્સ્ટ પાર્ટની અંદર ક્લિયર કરશું. આશા રાખીશ કે અત્યાર સુધીનો જે પણ લેસન આપણે ચાલ્યો છે, અહીંયા ચલાવવાનો પ્રયત્ન કર્યો છે, એનું ક્લિયરન્સ આપવાનો પ્રયત્ન કર્યો છે એ આપણને સમજાઈ ગયો હશે. છતાં પણ કાંઈ પણ ક્વેરી હોય તો આપણે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરીને મારી પાસેથી એનું ક્લિયરન્સ લઈ શકશો. ફરી મળીશું, ત્યાં સુધી નમસ્કાર.